हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आप सौनु वेलकम करू छू। जय स्वामीनारायण। स्टूडेंट, आज आपणे एक्टिविटी 10 भणवानी छे। ए पहेलाना लेक्चर में आपणे एक्टिविटी 8 स्टोरी भण्या हता। तमने जे एक्टिविटी 9 आपेली छे बराबर, ए तमने तो के एक गेम छे ए आपणे पछी लास्ट में भणीशुं। अत्यारे आपणे माटे अगत्यनुं छे आपणी एक्टिविटीज अने स्टडी। तो अगेन आपणे जे एक्टिविटी भणवानी छे एमां कीधुं छे कि तमारा शिक्षकनी मददथी वाक्यो बोलो, मूळाक्षर ओळखो अने आपेल બોક્સમાં આપેલ સર્કલમાં લખો। તો ચલો પહેલા બોલીશું, મારી સાથે ઘર બોલજો। અ મંકી, અ બેન્ચ, અ નોઝ, અ બનાના, અ ફેન। મંકી એટલે વાંદરો, બેન્ચ એટલે બેન્ચ જેની ઉપર તમે બેસીને ભણો છો, નોઝ એટલે નાક, બનાના એટલે કેળું, ફેન એટલે પંખો। હવે તમે અહીંયા જોઈ શકો છો તમને રેડ કલરમાં શું આપ્યો છે, કયો આલ્ફાબેટ હાઈલાઇટ કર્યો છે, તો કે એન। તો અહીંયા આપણે સર્કલમાં કયો આલ્ફાબેટ લખીશું, એન। ચલો એની પછી તમને આપ્યું છે અહીંયા અ પીકોક, પીકોક એટલે મોર, અ ડોંકી, ડોંકી એટલે ગધેડું, પછી કીધું છે અ મંકી, મંકી એટલે વાંદરો, અ કાઇટ, કાઇટ એટલે પતંગ। હવે તમે જો આમાં કયો આલ્ફાબેટ હાઈલાઇટ થાય છે, તો કે, તો અહીંયા લખો કે, ઓકે ચલો એની પછી તમને આપ્યું છે, એની પછી તમને આપ્યું છે અ હાઉસ, અ બેન્ચ, અ ટીચર, અ ચેર, અ હોર્સ। હાઉસ એટલે ઘર, બેન્ચ એટલે બેન્ચ, હમણાં જ આપણે વાત કરી જેની ઉપર તમે બેસીને લખો છો, ટીચર એટલે કે શિક્ષક, ચેર એટલે કે ખુરશી, હોર્સ એટલે કે ઘોડો। તો ચલો કયો આપણે આલ્ફાબેટ લખીશું અહીંયા, તો કે એચ, અહીંયા એચ હાઈલાઇટ થાય છે એટલા માટે લખો આમ। ચલો એની પછી અ રેટ એટલે કે ઉંદર, અ કાર એટલે કે ગાડી, અ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ, એન એરોપ્લેન એટલે કે પ્લેન, અ કાર્ટ એટલે કે ગાડું। તો ચલો આમાં શું લખીશું, કયો હાઈલાઇટ થાય છે આલ્ફાબેટ, તો કે આર, તો લખો આ મુજબ આર। સેમ તમારા એક્ટિવિટી 10 આ મુજબ લખવાની છે, પહેલામાં એન આવશે, બીજામાં કે, ત્રીજામાં એચ અને ચોથામાં આર। લખી દીધું આ એક્ટિવિટી 10 તમારે આ મુજબ લખવાની છે। જે લોકોને પાઠ્યપુસ્તકમાં જો અગાઉ જૂનું પાઠ્યપુસ્તક હોય ને લખાઈ ગયું હોય એ લોકો શું કરશે, તો કે હોમવર્ક બુકમાં લખશે। હવે એક્ટિવિટી 11 ઉપર આવો, તો કે એક્ટિવિટી 11 તમને જે આપી છે એક પ્રકારની ગેમ છે કે તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો। તો કે વાક્યો બોલીને વાંચીને લખવાના છે। તો હવે તમને અહીંયા શું કીધું છે કે આવી બધી પટ્ટી બનાવવાની છે ને પછી વાંક્યો। તો અગેન આ જે એક્ટિવિટી 11 છે એ પણ શું છે, એક પ્રકારની ગેમ થઈ ગઈ, આપણે આ છેલ્લે ભણવાની છે, એક પ્રકારની ગેમ થઈ ગઈ છે બરાબર। કે અહીંયા આપણે જોઈએ, જો અહીંયા શબ્દો આપ્યા છે કે ધીસ ઇઝ અ મંકી, ઇટ ઇઝ અ બેન્ચ, ધીસ ઇઝ અ નોઝ, એ મુજબ આપણે વાક્યો બનાવીને બોલવાના છે, એ પછી ભણીશું। તો ચલો હવે એક્ટિવિટી 12 ભણીએ, પેજ નંબર 23 પર આવો। એક્ટિવિટી 12, એક્ટિવિટી 12માં તમને જુઓ તો શું કીધું છે, જોડીમાં કામ કરો અને નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો શોધો। તો અહીંયા શબ્દો શોધવાના છે, વાંચવાના છે। ચલો પહેલું આપ્યું છે તમને એ અને પલ, અહીંયા આપી દીધું એ અને લખ્યો ગુજરાતીમાં પલ, તો પહેલું છે એ શું બની ગયું, એપલ, તો લખો જોઈએ એપલ। અહીંયા એ અને ક, તો બીજું શું છે, એક, અહીંયા આપ્યું અટલે, એટલે શું આવશે, એટલે, પછી આપ્યું બી અને કણ, તો એનો જવાબ શું આવશે, તો કે બી કણ, ખાસ સમજો। પછી તમને આપી દીધું બીચ, તો અહીંયા જવાબ શું આવશે, તો કે બીચ, સી અને વણ, તો જવાબ શું આવશે, તો કે સી વણ, સમજો ખાસ, પહેલેથી હું વાંચું છું, ચલો દરેકનું ધ્યાન આમાં જાતે ટ્રાય કરતા જજો, બાકી હું તમને કરાવવાની છું સ્વાધ્યાય પોથીમાં। એપ અને પલ એટલે એપલ, એક એટલે, બીકણ બીજ, સીવણ માનસી, બિલાડી, ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જિજ્ઞેશ, જલ, કેળું, કેરી, ઓપરેશન, પીતાંબર, દીપિકા અને શું વાંચીએ, આર પાર, ચપટી, કપટી, યુવરાજ,
પરાયું વિશાળ આ મુજબ તમારે આ શબ્દોનું વાંચન કરવાનું છે અને લખવાના છે ટ્રાય કરજો બાકી હું તમને હા હજી અહીંયા છે તમને આપ્યું છે અહીંયા આપ્યું છે તમને હાજી હા અહીંયા આપ્યું છે માનવ હવન વાયરો હવે તમને અહીંયા સ્થળોના નામ આપી દીધા પેલું આપ્યું છે તમને હિમાલયા એટલે કે હિમાલય દિલ્હી એટલે કે દિલ્હી કુતુબ મિનાર જામનગર જામનગર ક્યાં આવ્યું તો કે ગુજરાતમાં પછી તો કે તારાપુર તાપી તાપી ક્યાં આવ્યું તાપી નદી તો કે સુરતમાં ફતેહસાગર શું વાંચીશું આને ફતેહસાગર પછી આપ્યું છે તમને પાવાગઢ શેત્રુંજો નર્મદા મહીસાગર સુરેન્દ્રનગર સાપુતારા લુનાવાડા અને ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય ઝૂને શું કહીશું આપણે ગુજરાતીમાં પ્રાણી સંગ્રહાલય આ મુજબ તમારે આ એક્ટિવિટી 12 પણ ભણવાની છે ચલો પહેલેથી હું તમને સમજાવું તો જોઈએ અહીંયા આપ્યું છે અપલ એટલે શું વાંચીશું એને એપલ એપલ એટલે સફરજન અહીંયા આપ્યું છે તો લખીશું એક એટલે તો લખીશું એટલે બીકણ તો લખીશું બીકણ ચલો 1 2 3 4 1 2 3 4 આ ચાર લખી દો પછી તમને આપ્યું છે બીજ પાંચમું આપ્યું છે બીજ પાંચમું શું આપ્યું તો કે બીજ ચલો પાંચમું આપણે લખીશું બીજ છઠ્ઠું લખીશું સીવણ સાતમું લખીશું માનસી શું આપ્યું છે માનસી આઠમું લખીશું બિલાડી આઠમું શું આપ્યું છે બિલાડી ચલો લખી દો આ મુજબ બીજ સીવણ માનસી બિલાડી ચલો પછી આપ્યું છે અહીંયા ડિસેમ્બર તો લખો એ મુજબ ડિસેમ્બર એની પછીનું તમને આપ્યું છે ડિસેમ્બર આ મુજબ લખો ડિસેમ્બર પછી આપ્યું છે તમને ઇંગ્લિશ તો લખો ઇંગ્લિશ પછી આપ્યું છે ઇતિહાસ તો લખી દો આ મુજબ ઇતિહાસ પછી આપ્યું જિજ્ઞેશ તો લખો જિજ્ઞેશ હાજી હા તો લખવાનું છે હાજી હા જીવન આમાં શું લખવાનું છે તો કે જીવન ચલો એની પછી તમને આપ્યું છે જેલ કેળું કેરી ઓપરેશન શું આપ્યું એની પછી ઓપરેશન પછી આપ્યું તમને પીતાંબર જો પી આપ્યો છે અને તાંબર તો શબ્દ કયો બનશે પીતાંબર અહીં આપ્યું ડી અને પી અને છેલ્લે ગુજરાતીમાં આપ્યું કા તો શું બનશે તો કે દીપિકા ર આર આપ્યો છે અને લખ્યું છે પાર તો શબ્દ કયો બનશે આર પાર કયો શબ્દ બનશે આર પાર ચપટી ચપટી પછી આપ્યું છે કપટી જો તમે એક પ્રકારની ગેમ પણ થઈ ગઈ પછી યુ અને વરાજ તો પછીનું કયું છે તો કે યુવરાજ શું બનશે નામ યુવરાજ જો અહીંયા આપ્યું છે તમને આ સમજાય છે પછી આપ્યું છે તમને પરાયું શું આપ્યું અહીંયા આપ્યું છે એ તો લખીશું પરાયું પછી આપ્યું વિશાળ તો એનો જવાબ લખીશું વિશાળ આ મુજબ માનવી અહીંયા આનો જવાબ શું આવશે તો કે માનવી પછી આપ્યું યરો ય અને રો તો વાય લખ્યું છે તો વાયરો વાય આપ્યું છે અને રો તો વાયરો આનો જવાબ બરોબર આ મુજબ તમારે લખવાનું રહેશે આ સાથે જ આપણે એક્ટિવિટી 12 પૂરી કરીએ છીએ આજે તમને એક્ટિવિટી 10 અને 12 ભણાવી તો આ બંને એક્ટિવિટી લખવાની છે જેટલું તમને આવડે એટલું ટ્રાય કરજો આટલું સમજાવ્યું છે બાકી એ સ્વાધ્યાય પોથીમાં પણ ભણીશું ચલો એકવાર મારી સાથે બોલી જાઓ દરેક એપલ
एक एटले बीकण, बीज, सीवण, मानसी, बिलाड़ी, डिसेम्बर, इंग्लिश, इतिहास, जिग्नेश, हाँ जी हाँ, जीवन, जेल, केड़ू, केरी, ऑपरेशन, पीतांबर, दीपिका, आरपार, चपटी, कपटी, युवराज, परायु, विशाल, मानवी, वायरो। आ लखी देवानू छे। नेक्स्ट लेक्चर में आपणे नवी एक्टिविटी साथे मळीशुं। त्यां सुधी हसता रहो, खुश रहो अने तमारू ध्यान राखो। आवजो, टेक केर, थैंक यू ऑल ऑफ यू, गॉड ब्लेस यू माय ऑल डियर स्टूडेंट्स।